अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नथी मन तमारा कंट्रोल में, नथी वाणी तमारा कंट्रोल में, नथी एक्शन तमारा कंट्रोल में, नथी संजोगो तमने आधीन। क्यारे सुख आवानुं छे, क्यारे दुख आवानुं छे, क्यारे लाभ थवानुं छे, क्यारे नुकसान थवानुं छे, क्यारे मान मळवानुं छे, क्यारे अपमान थवानुं छे, तमने खबर नथी। માટે સંજોગો મારા હાથમાં નથી, સંજોગોને આધીન મારે જીવવાનું છે, પણ સંજોગો મારા કંટ્રોલમાં નથી। પછી જમીનમાં દટાઈને આયુષ્ય શ્વાસ રોકીને અઠવાડિયા સુધી રહે છે, એ કેવી રીતના થાય, એ કોના હાથમાં? ટ્રેનિંગ એવી લાયા છે કે મારે ખાડામાં બેસી જવાનું, શ્વાસ રોકવાનો, અને લોકો બહાર નીકળે ત્યારે માન આપે આવું લઈને આવ્યો છે, તો કરવાનું શક્તિ નથી એમ કે છે કે તમારા શક્તિ નથી, જો એમની શક્તિ હોય તો રામાયણ મહાભારત શું કામ થાય, રોકી ના જાય? એ પણ સંજોગ છે, સમજાય છે? તો હઠ યોગ આપણે એક શબ્દ પકડ્યો છે એક સેન્સ તરીકે, પણ આ હઠ યોગ છે, હું ચંદુલાલ છું, હઠ યોગ જ છે ને, કોઈએ નામ આપ્યું ને આપણે માની લીધું, ને એવું માન્યું એવું માન્યું, દેખાય છે તો આ દેખાય છે ને, પેલો પ્રયોગ કરેલો દેખાય છે, પેલો બેઠો જમીન ની અંદર અઠવાડિયા પછી બહાર નીકળ્યો, આ પ્રયોગ દેખાય છે ને, પણ તમે વિચાર કરો કે શરીર કુદરતે આપ્યું, જન્મ મા બાપે આપ્યો અને શરીર કુદરતે આપી, આ બધું બંધારણ કોનું છે, કુદરતનું છે, માં નિમિત્ત બને છે, મા બાપ નિમિત્ત બને છે, બરાબર છે, પણ આનું બધું રો મટીરિયલ કોનું છે, કુદરત, હવા પાણી ખોરાક કોના, કુદરત, કર્મ ભોગવાના સંજોગ કોણ આપશે, કુદરત આપશે, ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થયું છે, કોઈને ખબર નથી, બધા દાઢી વાળા ફેલ ગયા ને, વિશ્વામિત્ર અને વસિષ્ઠ બધા હતા ફેલ ગયા, અને આજના જ્યોતિષ કહેશે અમે સાચા પડીશું, એટલે જાહેરાતો આપે છે ટીવીમાં ને ન્યુઝપેપરમાં, અને આપણે દોડીએ છીએ, કાલા કેટલા બ્લાઇન્ડ છે આપણે, કોઈ એમ જેને કહેવાનું કે સાયન્સ જે હોવી જોઈએ એ જ નથી આપણી પાસે, કોમન સેન્સની વાત કરું, વિશેષ પ્રકારના જ્ઞાનની વાત જવા દઈએ, આપણે જે ખુલ્લી આંખે સમજાય છે એ પણ એક્સેપ્ટ થતું નથી, કોઈ કોઈનું ભવિષ્ય બદલી શકે તો રામને કસર આટલી મુશ્કેલી આવી હોત, જો બદલી શકાતું હોત તો, તમારી પાસે શક્તિ છે હોય કોઈ પણ પ્રકારની, શારીરિક, માનસિક, આર્થિક, પોલિટિકલ પાવર હોય એ માનવા તૈયાર છું, પણ તમારી પાસે ફ્રીડમ છે એ માનવા તૈયાર નથી, આજનો પ્રેસિડેન્ટ કાલે ના પણ હોઈ શકે, એની પણ સ્વતંત્રતામાં આવતું શક્તિ ફ્રીડમ કોની પાસે છે, કોઈની પાસે નથી, અને જેમાં ફ્રીડમ નથી એમાં જ આપણને મોહ છે, એ પ્રશ્ન છે, આ બધા હઠયોગ જ છે, હું નામધારી છું એ હઠયોગ છે, ખ્યાલ આવ્યો, હઠ યોગ નો મતલબ વ્યવહારથી બોલવાનો વાદો નથી,
પણ અંદરથી માનો છો એનું નામ હઠ યોગ. સમજી ગયા? વ્યવહારથી બોલો એનો વાંધો ને કે હું ચંદુલાલ છું, બરાબર છે, નામ આપ્યું છે વ્યવહાર ચલાવવા માટે, પણ અંદરથી માનો નું કે હું ચંદુલાલ છું. જન્મ તારે તો હતું નહીં, લઈને તો આવ્યો ને, તો લોકોએ આપ્યું ને, તો લોકોએ આપ્યું, લોકોના વ્યવહાર પૂરતું બરાબર છે, પણ હું શું કામ માનું કે હું ચંદુલાલ છું? જે ચંદુલાલ છે એને તે દિવસ બાળવાના છે, અને હું તો બળવાનો, તારે તો પુનર્જન્મ થવાનો, યસ કે નો? તો હું બળી જાઉં તે છું કે બળું નહીં તે છું? તો જે નથી બળતો એ ચંદુલાલ છે કે બળી જાય એ ચંદુલાલ? તો પછી હું નથી બળતો તો હું કાયમ નો છું એને માનું કે આને માનું? તો આપણે તો હું ચંદુલાલ છું એમ જ માની જઈશું આખી જિંદગી. નામ ધારી ના ધારી જીવીએ છીએ, બહાર અને અંદર બે નિશ્ચયને વ્યવહાર, નિશ્ચયથી આપણે નથી માનતા પણ વ્યવહારથી માનવું પડે છે. વ્યવહારથી માનો છો એનો વાંધો નથી, નિશ્ચયથી માનો છો એનો જ વાંધો છે. વ્યવહારથી માનવું પડે એનો ક્વેશ્ચન છે જ નહીં, કારણ કે એ જ વ્યવહાર છે આપ લઈને આવ્યા છે. પણ નિશ્ચયથી કેમ માનો છો? નિશ્ચય એટલે ખરેખર, વ્યવહાર એટલે ટેમ્પરરી. તો ટેમ્પરરી તો માનવું જ પડે, પણ ખરેખર તો માનવાનું, ખરેખર એટલે અંદર, વ્યવહાર એટલે બહાર. બાર કોણ ના પાડે છે? પણ જે બાર માનીએ છીએ એને માનવાની જરૂર છે? પણ એ માનીએ છે ને. આખી જિંદગી આપણે ચંદુલાલ માટે જ જીવવું છે, શુદ્ધાત્મા માટે જીવવું નથી. પછી કે હું શુદ્ધાત્મા છું એનો મિનિંગ શું? દરેક વ્યક્તિ પોતે પોતાને અનુભવવા પ્રયત્ન કરે કે પારકાને અનુભવવા પ્રયત્ન કરે? બોલો. તો પોતે તો આત્મા છે, અનુભવ ચંદ્રાલ નો કરે છે. મિનિંગ શું? શું બેનિફિટ? આપણે ગમે એટલી ધર્મની, સામાજિક લાઈફની વાતો કરીએ, પણ જ્યાં સુધી પ્રેક્ટિકલ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી મીંડું છે બધું. જે હકીકત છે એને જ આપણે એક્સેપ્ટ નથી કરતા, સમજાય છે? પ્રત્યેક સમય આપણો આત્માની જાગૃતિમાં જવો જોઈએ, અને પ્રકૃતિ જે છે એ તો જે કરવાની છે કરવાની છે. એ કે તમારી જાગૃતિ પ્રમાણે નથી કરવાની, એ તો હિસાબ લઈને આવ્યા છે એ પ્રમાણે રામને વનવાસ જવું જ પડે. આત્મામાં રહે કે ના રહે તો બોલતા નથી, ભગવાન તો ભાગે. તમે આત્મામાં રહો કે ના રહો એ જે વસ્તુ ફરજિયાત છે એમાં એટેન્શન ની જરૂર છે? તો જે વસ્તુ આપણે છે એમાં એટેન્શન ના રખાય? બોલતા નથી. આનો અંત આવવાનું છે નક્કી છે, અને આપણો અંત આવવાનો નથી એ પણ નક્કી છે. જો આપણો અંત આવે તો પછી પુનર્જન્મ કોણ? સમજાય છે? આપણો અંત આવી જાય તો પછી પુનર્જન્મ થાય, પણ આપણો અંત નથી આવતો માટે તો પુનર્જન્મ છે. શરીરનો અંત આવે છે કારણ કે શરીરનો જન્મ થયો છે, તો મૃત્યુ કોનું થાય? શરીરનું. આત્મા તો જન્મતું નથી, તો મરે કેવી રીતે? એટલે મન વચન કાયમ બધી પ્રક્રિયામાં હું પોતે શુદ્ધ આત્મા છું એવું દ્રષ્ટિમાં રાખવામાં વાંધો શું? પણ તોય અઘરું પડે છે, વારે ઘડીએ નામધારી થઈ જઈએ અંદરથી. હું બહારની વાત નથી કરતો, બહાર તમારા માટે નામધારી તરીકે જીવવું કમ્પલસરી છે, પણ હું અંદરની વાત કરું છું. અંદર જરૂરી, હું અંદરની જ વાત કરું છું. બહાર તો રામ એમ જ કે હું રામ જ છું, સીતાનો પતિ છું એમ જ કેવું પડે, યસ કે નો? પણ અંદર માનતો હોય કે હું રામ નથી ભાઈ,
આ બહારના રામ છે ને તો રામ રમી જવાના છે, અંદરનો રામ તો કાયમ નો છે. યસ કે નો? બરાબર કે નહીં? આપણે વાસ્તવિકતાને સમજી શકતા નથી, એ પ્રશ્ન છે. એમાં ધર્મ ક્યાં આવ્યો? એમાં ક્રિયાકાંડ ક્યાં આવ્યું? એમાં કોઈને માનવાનું, ના માનવાનું ક્યાં આવ્યું? તમે તમારી જે કાયમી ઓળખ છે શુદ્ધ આત્માની, એ ઓળખને જાળવી રાખો ને બધી જ પરિસ્થિતિમાં, અને તે દ્રષ્ટિથી જ જાળવવાની છે. કોઈ ફિઝિકલ ક્રિયા નથી કરવાની, પછી ક્યાં પ્રશ્ન છે? પણ આટલું કેટલું અઘરું લાગે છે, જે શરીર કુદરતે કર્મ ભોગવવા માટે સાધન તરીકે આપ્યું છે. ક્યાં તરીકે આપ્યું છે? એ સાધન આપણે હોઈ શકીએ, પણ કેટલી મમતા છે એમ કહું છું. સાધન તરીકે વાંધો નથી, પણ આપણે તો આપણે છીએ એ માનીએ છીએ ત્યાં વાંધો છે. આ મોબાઈલ પણ સાધન છે, કાર પણ સાધન છે, ઘર પણ સાધન છે, એમ શરીર પણ શરીર લાગતું નથી સાધન, હું જ શરીર છું. એટલે મેં કહ્યું કે જ્ઞાન કુંઠિત થઈ ગયું છે. કુંઠિત, કુંઠિત એટલે કેવું? જલ્દી જાય એવું ગંઠાઈ ગયું છે. કુંઠિત શબ્દ ગાઢ થઈ ગયો હોય, અવગાઢ. મનુષ્ય અવતારમાં પણ અમે કેટલા, અમે મનુષ્ય અવતાર તરીકે અમે દેહાદ્યાસમાં કરોડો કાઢ્યા છે ને. યસ, દેહાદ્યાસ તો એટલા માટે છે કે આપણે પોતે અજ્ઞાન ને જ્ઞાન તરીકે સ્વીકારી લીધું છે. એમાં કોઈ શું કરે? અજ્ઞાન ને જ્ઞાન તરીકે સ્વીકાર લીધો. વિચાર તો કરો, જે શરીર કુદરતે આપ્યું છે, જે શરીર હવા પાણી ખોરાક કુદરત આપે છે તારે જીવતું રહેશે, જે શરીરને સંજોગો આપે છે ત્યારે કાર્ય કરે છે, વિચારવાનું, બોલવાનું અને ક્રિયા કરવાનું, આ બધું જ કુદરત આપે છે. સત્તા સંપત્તિ સંબંધ ને સાધન પણ શરીરને કોણ આપે છે? કુદરત આપે છે. અને છેલ્લે શ્વાસ બંધ પણ કુદરત જ કરે છે. આપણે નક્કી કરી છે કે અમારે ઉપર જવું છે, તો પછી જે વસ્તુ કુદરત કરે છે એમાં આપણા એટેન્શન ની જરૂર છે? વિચાર કરો. પણ કેટલા બધા ઊંડા ઉતરીએ છે, અને જે આપણે છીએ એ તો લક્ષમાં જ રહેતું નથી. કોઈ કે તારે ખબર, હા હું આત્મા છું એ ખબર તો છે. એક વસ્તુ છે કે ભાઈ, જે આપણે સામાજિક અને ધાર્મિક જીવન જીવતા હતા એના પાસ્ટ બર્થ, તેમાંથી એવું લાગ્યું હશે કે આ વસ્તુ ખોટી નથી, પણ આ અલ્ટિમેટ પણ નથી, માટે અહીં આગળ કશુંક સમજવાનું હોવું જોઈએ. એવો ભાવ કર્યો તો એટલે આગળનું સમજાવવું પડ્યું, નહીં તો સામાજિક અને ધાર્મિક લાઈફ થી કોઈ આગળ વાત જ ના હોય.
જીવ માત્ર ને લાગવું પડે, વિજ્ઞાન એટલે કુદરત નો કાનૂન, એમાં મારો તમારો વ્યૂ પોઈન્ટ કામ લાગે. પણ આપણા હિન્દુ હિન્દુ માં મેં સનાતન ધર્મ પણ સાંભળ્યો છે, તો એ સનાતન જ ને. સનાતન ધર્મ કો, સનાતન સત્ય કો, સનાતન વિજ્ઞાન કો, કુદરત નો કાનૂન કો, યુનિવર્સલ ટ્રુ લો કો, બધાનો મીનિંગ એક જ છે. જે જીવ માત્ર ને લાગુ પડે, બસ ના માને તોય લાગુ પડે. એ તો માણસ ને એ ખબર નથી કે આ સાધન કુદરતે આપેલું છે, તો એ સાધન નો કંટ્રોલ આપણી પાસે કેવી રીતે હોય? વિચાર કરો, સાધન છે. એક ભાઈએ કીધું, પણ સાધન નો ઉપયોગ તો આપણે કરી શકીએ ને. જેમ મોબાઈલ નો ઉપયોગ કરીએ છીએ, કાર નો ઉપયોગ કરીએ છીએ, મકાન નો ઉપયોગ કરીએ છીએ, એમ શરીર નો ઉપયોગ કરીએ. ત્યારે મેં કીધું, ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે. તમે બધા આજે અનુભવ કર્યો, બધા આજે એક્સેપ્ટ કર્યું કે આપણા હાથમાં નથી. આજે સવારથી વિચાર કરો, રાજેશભાઈ 7 વાગ્યાથી ચાલુ કરી તું. ક્યાં ગયા રાજેશભાઈ? બધા વિચાર કરતા થઈ કે કયા સંજોગો, એજ કુદરત ના કાનૂન. કહેવાનો મતલબ કશું આપણા હાથમાં નથી, માટે કુદરત કે છે જોયા કર ને, તું શું બને છે અંદરની દ્રષ્ટિથી જોયા કર, કે આ મન વચન કાયા અને તેની અવસ્થાઓ શું છે જોયા કર. કુદરતી રચના તરીકે જે હોય તે, મારામારી હોય કે પ્રેમ હોય, મેળવવાનું હોય કે ગુમાવવાનું હોય, માન હોય કે અપમાન હોય, સુખ હોય કે દુઃખ હોય, બધું કુદરતી રચના. અને બધું જઈ રહ્યું છે. શું છે? આવી રહ્યું નથી, ગઈકાલ અને પહેલાનો સમય ફેરથી આવવાનો, તો એના માટે મરી ના ગયા? એ સમય માટે મરી ના ગયા? તો એને ઉખેડવાની જરૂર છે? તો એ મળતા ઉખેડે. 5 વર્ષ પેલા આમ કર્યું હતું, 25, પણ શું કામ ઉખેડ્યો છો? અત્યારે શું છે જોયા કરો ને. 25 વર્ષ પહેલા શું થયું હતું, એ અત્યારે હાલ તાજે તાજું પાછું, એવું કોઈ ફ્રીજ દુનિયામાં નથી, પણ આ તાજે તાજું નીકળે અંદર થી. એટલે કહું છું ને કે આપણી શક્તિઓ બધી હોલ વર્લ્ડ, બટ યુ વેસ્ટ યોર એનર્જી એઝ અ જ્ઞાન એન્ડ દર્શન. ને તમે તમારી દ્રષ્ટિને શું કરી નાખો છો? સંકોચી નાખો છો. વિચાર કરો, એક અનંત શક્તિ વાળો આત્મા અને સંજોગાધીન શરીર, બાવર કોનો હોય? અનંત શક્તિ વાળો. તેની તો અનુભૂતિ કરવાની છે, અન્ય અનુભૂતિ કરવાની છે? ના.